ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી એટલે કે કોઈ તહેવારોથી ઓછી નથી આજે વિધાનસભાની ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાત રંગે રંગાયું છે જે પ્રકારે જોવા જઈએ તો ગુજરાતમાં એક ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની નેવ્યાસી બેઠકો પર મતદાનની પ્રક્રિયા યોજવાની છે જેને લઈને તમામ રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરી જનતાને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં આખું ચૂંટણીના રંગે રંગાઈ ચૂક્યો છે ત્યારે ભરૂચના આઠ કલાકારોએ ફિલ્મમેકર ડૉક્ટર તરુણ બેંકરના નિર્દેશનમાં બનેલી માઇક્રો ફિલ્મ હોલિડેમાં અભિનય કરી અનોખો મેસેજ પ્રસ્તુત કર્યો છે રજાના બધા દિવસો હોલિડે નથી હોતા કેટલાક દિવસો હોલિડે પણ હોય છે ફિલ્મ હોલિડેમાં આ વિષય વસ્તુને બહુ બારીક રીતે વણી લેવામાં આવી છે આ ફિલ્મમાં ભરૂચના કલાકારો મેહુલ પટેલ ડૉક્ટર વિનોદ ગોર સપના નુકુમ દિગ્ધ્રીશ પટેલ ગૌરવ પરમાર કિરણબેન ગૌર જૈનાબેન પટેલ અને ડૉક્ટર તરુણ બેંકરે અભિનય કર્યો છે એક મિનિટની આ ફિલ્મમાં આઠ કલાકારો હોવા અને દરેક કલાકારોને રોલ કર્યાનો સંતોષ થાય તે વાત જ મારા માટે ચેલેન્જ હતી અને અમે બધા ભેગા મળી તે ઉપાડી છે આ વાત ફિલ્મ હોલિડેના સર્જક ડૉક્ટર તરુણ બેંકરે જણાવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ માત્ર મનોરંજનનું સાધન નથી આપણે ધારીએ તો ફિલ્મના માધ્યમથી અનેકવિધ પ્રશ્નોનું સમાધાન લાવી શકીએ છીએ અને સમાજમાં એક મેસેજ પણ પહોંચાડી શકીએ છીએ કે કોઈ જટિલ વાત સહજતાથી સમજાવી શકાય અમે પણ આવા જ પ્રયાસો કર્યા છે આ ફિલ્મ યુટ્યુબની મનોરંજન ચેનલ પર રિલીઝ કરવામાં આવી છે આ ફિલ્મની લિંક જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને પોલીસ વડા ડૉક્ટર લીના પાટિલને મોકલવામાં આવી હતી પોલીસ વડાએ ગુડ વન કહી ફિલ્મને બિરદાવી હતી આશા છે કે ભરૂચ અને ગુજરાત સહિત દેશના દર્શકોને આ ફિલ્મ ગમશે તે વાત તરુણ બેન્કર દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સત્ય ડે.com આઝાદી સમાચારોની